राइटर प्रोग्राम खोलवो हो तो त्रण रीत है। पहली रीत स्टार्ट ऑल प्रोग्राम ओपन ऑफिस, ओपन ऑफिस राइटर पर क्लिक करो तो राइटर खुले, आ एक रीत थी क्लोज करूँ। बीजी रीत स्टार्ट बटन पर क्लिक करो पछी अहीं आगळ जो मेनू आपेलू छे तो अहीं आगळ मेनू में नोटपेड इंटरनेट एक्सप्लोरर कम्पोजर सिंपिंग स्टूडियो बधुं आपेलू छे। अहीं आगळ जो तमारुं राइटरनुं ऑप्शन होय त्यां क्लिक करो तो पण राइटर खुले, बे रीत थई। त्रीजी रीत अहीं आगळ तमे जोई शको छो बधा आइकन आपेला छे, जो राइटरनું આઇકન ડેસ્કટોપની સ્ક્રીન ઉપર હોય અને ત્યાં તમે ડબલ ક્લિક કરો તો પણ રાઇટર ખુલશે। ત્રણ રીતે આ તમારે ધ્યાન રાખવાનું, સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ, ઓપન ઓફિસ ઓઆરજી, ઓપન ઓફિસ રાઇટર, એક પરફેક્ટ રીત છે, પણ બાકી તમે સ્ટાર્ટના મેનુમાંથી કરી શકો છો, ડેસ્કટોપ પર રહેલા આઇકન પર ડબલ ક્લિક કરીને રાઇટર ખોલી શકો છો। હવે આપણે પેજ નંબર જુઓ 141, જો સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ ઓપન ઓફિસ, ઓપન ઓફિસ રાઇટર, રાઇટર ઓપન થયું, દર વખતે એક નવી ફાઇલ ખુલશે બરાબર। હવે તમારે શું કરવાનું છે, તમારે અંગ્રેજીની ચોપડી લાવીને બેસીને પ્રેક્ટિસ કરવા માટે લખાણ લખવાનું છે। લખાણ લખવાની રીત તમને આવડે છે બરાબર, ડાબા હાથની આંગળીઓ ASDF, જમણા હાથની આંગળીઓ JKL કોલન, બે અંગૂઠા હોય ત્યાં સ્પેસ બાર પર ડિલીટ કરવાનું, બેક સ્પેસ, કેટલું ઘણું બધું તમે સાતમા આઠમાં ભણી ગયા છો બરાબર। હવે અત્યારે મારી જોડે સમયનો કદાચ અભાવ છે, એટલે હું શું કરીશ, હેલ્પમાં જઈ લખાણની કોપી કરીશ અને આગળ પેસ્ટ કરી દઈશ રાઇટરમાં બરાબર। હવે લખાણને સિલેક્ટ કરીશું, સિલેક્ટ કરતા આવડે છે ને, જેટલો ભાગ સિલેક્ટ કરવો હોય શરૂઆતમાં તો અંતમાં કર્સરને લઈ દેવાનો, અત્યારે ઝૂમ આઉટ કરું થોડું, કાં તો શરૂઆતમાં કાં તો અંતમાં, પછી માઉસનું બટન દબાવી રાખવાનું, અંતમાં હોવ તો શરૂઆત સુધી ખસેડો તો સિલેક્ટ થશે, શરૂઆતમાં હોય તો માઉસનું બટન દબાવી રાખીને અંત સુધી સિલેક્ટ કરો, ડ્રેગ કરો એટલે માહિતી હાઇલાઇટેડ જોવા મળશે, સિલેક્ટ થયેલી જોવા મળશે। અત્યારે હું ફોન્ટ મોટા કરું છું, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઈન, અંડરલાઈન કાઢી નાખું છું બતાડી ખાલી, કલર બદલવો છે, કલર બદલાયો, હજુ ફોન્ટ મોટા કરવા છે, ફોન્ટ મોટા થાય, પીરિયડ પૂરો થવા આવે એટલે ફાઇલ પર ક્લિક, સેવ એઝ પર ક્લિક, ફાઇલનું નામ કર્સર કશું નહીં કરવાનું, સીધું જ લખવાનું કે ભાઈ હું લખું STD9C1, મેં એવું લખ્યું, સેવ। બીજા દિવસે તમે પછી શું કરવાનું, ફાઇલ, એક્ઝિટ, એક્ઝિટ કંટ્રોલ ક્યુ, કંટ્રોલ ના ક્યુ, દરેક મેનુમાં નામની સામું શોર્ટકટ આપેલી હશે, એના વિશે પછી ભણવાનું પડશે, પછી હું શોર્ટકટના વિડીયો બનાવીશ, કંટ્રોલ ક્યુ કરો અથવા એક્ઝિટ પર ક્લિક તો બંધ થયું બરાબર। ફરી તમારે બીજા દિવસે આવ્યા તો બીજા દિવસે તમારે સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ, ઓપન ઓફિસ રાઇટર,
હવે દર વખત નવી ફાઇલ નહીં બનાવી લઈએ, પણ બનાવી છે એનું ઓપન કરવાની, તો ફાઇલ પર ક્લિક, ઓપન પર ક્લિક, અને આગળ તમારી ફાઇલનું નામ હોવું જોઈએ. STD9C1 પર ક્લિક, ઓપન પર ક્લિક. આવી ગયું, સારું. પછી તમે લખવાનું ચાલુ કરો. ફાઇલ કેમ ઓપન કરવાની? કાં તો ઉમેરવું હોય, કાં તો ભૂસવું હોય, કાં તો સુધારવું હોય. આપણને ખબર હોય જોઈએ ફાઇલ ઓપન કરવાનું કારણ શું. તાક બધા કારણો છે. સારું, હવે હું અત્યારે કર્સર છેલ્લે છે એન્ટર કી દબાવીશ અને બીજી માહિતી ઉમેરીશ. તો આ રીતે મેં માહિતી લખી. હવે એને સિલેક્ટ કરું છું, રંગ બદલી કાઢું છું. પીરિયડ પૂરો થવા આવ્યો, હવે પછી શું કરવાનું? તો ફાઇલ પર ક્લિક, સેવ ઉપર ક્લિક, કંટ્રોલ એસ. બરાબર, ફાઇલ સેવ થઈ ગઈ. ત્યારબાદ ફાઇલ એક્ઝિટ. બરાબર,